હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ આજે તમારી સાથે બટેટાના શાકની રેસીપી શેર કરવાની છું. તો ફ્રેન્ડ્સ, આ શાક આપણે એક સ્પેશિયલ મસાલા સાથે બનાવશું અને માત્ર 5 જ મિનિટમાં તૈયાર કરશું. અને આ શાક તમે પૂરી, પરોઠા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. અને સ્વાદ તો એવો કે એક વખત બનાવી લીધો ને તો આનો સ્વાદ દાઢે રહી જશે. તો ચાલો બનાવીએ. લસણ કે ડુંગળીના ઉપયોગ વગર અને કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટ તૈયાર થઈ જતું બટેટાનું શાક. શાક બનાવતા પહેલા એક મસાલો તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1 ચમચી સૂકા ધાણા લીધા છે. સૂકા ધાણા ખાંડણીમાં ઉમેરી દેશું, સાથે 1 ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ, સાથે 2 થી 3 નાના ટુકડા તજ લીધા છે અને 4 લવિંગ લીધા છે. બધું જ ખાંડી લેશું. અહીંયા મસાલો ખાંડી લીધો છે અને આ રીતે અધકચરો રાખેલો છે. આ રીતે અધકચરો મસાલો ખાંડી લેશો ને એટલે બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર શાકમાં આવશે. મસાલો સાઈડ પર રાખી દેશું અને હવે શાકનો વઘાર કરશું. તો વઘાર કરવા માટે ગેસ પર કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરશું અને ઘીની સાથે તેલ ઉમેરશું. થોડું ઘી શાકમાં ઉમેરશો ને એટલે શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. શાકમાં 1 ચમચી ઘી સાથે આપણે 2 મોટા ચમચા ભરી અને તેલ ઉમેરેલું છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો 1/2 ચમચી રાઈ ઉમેરશું, સાથે 1/2 ચમચી જીરું પણ ઉમેરી દેશું. રાઈ જીરુંની સાથે જ આપણે જે ખાંડીને મસાલો તૈયાર કરેલો છે એ મસાલો પણ ઉમેરી દેશું. મસાલો તેલમાં એકદમ સરસ સાંતળી લેવાનો. આ રીતે ખાંડેલો મસાલો તેલમાં સંતળાઈને એટલે એકદમ મસ્ત સુગંધ આવવા માંડે. હવે અહીંયા મસાલો એકદમ સરસ કકળી ગયો છે તો 5 થી 6 મીઠા લીમડાના પાન આ રીતે સમારી લીધા છે, એ તેલમાં ઉમેરી દેશું. સાથે હિંગ પણ ઉમેરી દેશું. બધું એકદમ સરસ કકળી જાય હિંગ ઉમેર્યા પછી 2 મોટી સાઈઝના ટમેટા આ રીતે બારીક સમારી લીધા છે તો એ કડાઈમાં ઉમેરી દેશું. ટમેટા વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આજે આ શાક આપણે લસણ ડુંગળી વગર કરવાનું છે એટલે ટમેટાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખશું. હવે ટમેટા સાથે મસાલા કરી લેશું. મસાલામાં 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. મસાલો એકદમ સરસ મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું. થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટામાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે અને ચમચાથી પ્રેસ કરતાં ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને મેશ પણ થવા માંડ્યા છે. તો ટમેટા થોડા થોડા આ રીતે ચમચાથી મેશ કરી લેશું જેથી શાકમાં ગ્રેવી એકદમ મસ્ત થાય. અહીંયા ટમેટા થોડા મેશ કરી લીધા છે તો ટમેટાની સાથે આપણે ગરમ પાણી ઉમેરશું. જો તમે ડાયરેક્ટ ઠંડુ પાણી ઉમેરશો તો કુકિંગ પ્રોસેસ ધીમી પડી જશે એટલે ગ્રેવીમાં આ રીતે ગરમ પાણી ઉમેરવાનું. તો તમે જોઈ શકો છો કે ગરમ પાણી ઉમેરતા જ તરત ગ્રેવી ઉકળવા માંડી છે. થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેશું. થોડી વાર પછી ઢાંકણ ખોલીએ તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ પરફેક્ટ ઉકળી ગઈ છે. અહીંયા મેં 3 નંગ બટેટા બાફીને રાખેલા છે. બટેટા થોડી વાર પહેલાં બાફી લેવાના અને ઠંડા થઈ જવા જોઈએ. હવે આ બટેટાને આપણે સમારવાના નથી, હાથેથી જ આ રીતે મેશ કરી અને ગ્રેવીમાં ઉમેરી દેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને બટેટા આ રીતે આખા બાફી લેવાના જેથી બટેટામાં અંદર સુધી પાણી ના રહે. અને આ રીતે તમે મેશ કરો તો બટેટા એકદમ સરસ મેશ થઈ જાય. હવે ચમચાથી આ રીતે થોડા છૂટા કરી લેશું. શાકનો કલર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, શાકનો કલર જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું આ શાક તૈયાર થાય છે. ઢાંકણ ઢાંકી દેશું જેથી બટેટામાં ગ્રેવીની એકદમ મસ્ત ફ્લેવર આવી જાય. થોડી વાર પછી શાક ચેક કરી લઈએ તો ઢાંકણ ખોલતા જ એટલી મસ્ત સુગંધ આવી રહી છે ને એમ થાય છે કે અત્યારે જ શાક ખાઈ લઈએ. હવે શાકમાં થોડી કસૂરી મેથી હાથેથી ચોળી અને ઉમેરી દેશું. 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરશું અને થોડી ફ્રેશ સમારેલી કોથમરી પણ ઉમેરી દેશું. બધું જ સરસ મિક્સ કરી લેશું. તો અહીંયા કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટ આપણું બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે ઈચ્છો તો શાક ઉપર એક વધારાનો તડકો કરી શકો છો, પણ હું અત્યારે આ સિમ્પલ શાકની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તો તૈયાર છે
એકદમ સ્વાદિષ્ટ એવું બટેટાનું શાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પૂરી, પરોઠા કે ભાખરી સાથે ખાઈ શકાય એવા બટેટાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.